જો હાલી વાત ધાબાઓ પત્ર ઉડવાના હાલ જ જો અહીંયા પત્ર ખૂબ બધા બધે ઉડી જાય હાલ જો જો ઉડ્યા એ એની મારે બધું તૂટી ગયું જો પત્ર ઉડીને જાય છે એમ મરી ગયા. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચાર વાવાઝોડા લઈને આવી રહ્યા છે. જે મિત્રો, અત્યાર વાવાઝોડાના ડરથી મિત્રો કચ્છ ખાલી થવા લાગ્યું છે. જે મિત્રો, 3000થી વધારે લોકો સ્થળાંતર કરશે. જે મિત્રો વાત કરીએ તો મિત્રો, બિપોજો વાવાઝોડા મિત્રો અસર વચ્ચે મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાતાવરણ પલટાયું છે. ગીર સોમનાથ, દ્વારકા, જામનગર સહિતના મિત્રો જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. આવા મિત્રો હવે વાવાઝોડું ગુજરાતથી મિત્રો વજુ નજીક આવી રહ્યું છે. ત્યારે દ્વારકા બાદ કચ્છમાં મિત્રો 13થી મિત્રો જે છે 14 જૂન સુધી મિત્રો શાળા કોલેજોમાં રજા રહેવે છે. ત્યારે મિત્રો અહીંયા વાત કરીએ તો મિત્રો કચ્છના દરિયાકાંઠે 12થી મિત્રો 16 જૂન સુધીમાં મિત્રો કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. કચ્છ સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે વાવાઝોડાના ખતરાને એલર્ટ રૂપે મિત્રો અહીંયા સમજવામાં આવી રહ્યું છે અને સોમનાથના સૂત્રપાટનાથી 150 લોકો સ્થળાંતર કરાયા છે. તો મિત્રો કચ્છમાં 3000થી વધારે લોકો સ્થળાંતર કરી રહ્યા છે. ઓખામાં સ્થળાંતર થઈ રહ્યું છે. ત્યાં મિત્રો આવતીકાલે સવારથી મિત્રો મોટા પ્રમાણમાં સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરાશે. ત્યાં મિત્રો કોસ્ટલ 25 તાલુકાના 267 ગામો દરિયા કિનારાના નજીક છે. ત્યાં મિત્રો જે 10 કિલોમીટરની અંદર આવે છે તે મિત્રો અહીંયા 12.27 લાખ લોકો રહે છે. ત્યાં મિત્રો કાચા મકાનોમાં રહેતા જે લોકો મિત્રો સગર્ભા સિનિયર સિટીઝન બાળકો સહિત સ્થળાંતર કરશે.